हाय गाइस, हाउ आर यू? फाइन। ओके, यार लेक्चर में आपने स्वाध्याय 14.3 जेने अंदर आपने पहलो क्वेश्चन त्रीजो प्रश्न करी गया था। आज आपने क्वेश्चन नंबर 4 जेनी शुरुआत करीशु। एमा आपने तमारे भागाकार करवाना छे। एमा पहलो दाखलो आपने जोईए के भाई 5 अंशमां 2x + 1 બીજા કૌંસની અંદર 3x + 5 એને ભાગતા એટલે આપણે નીચે લખી નાખીએ 2x + 1 તો હવે તમે મિત્રો જોઈએ તો ઉપર ભી 2x + 1 છે નીચે ભી 2x + 1 છે એવું દેખાશે વધ્યું શું તો કે 5 કૌંસમાં 3x + 5 આ તમારો જવાબ ઓકે દાખલા નંબર 2 જોઈએ એમાં ભાઈ એવું કીધું છે 26xy ओके चल दाखला नंबर 3 જોઈએ दाखला नंबर 3 શું કહે છે જોઈએ તો કે ભાઈ 52 PQR ઇન બ્રેકેટ P + Q સેકન્ડ બ્રેકેટ Q + R થર્ડ બ્રેકેટ R + P એને માં ગયા 104 PQ કૌંસ માં Q + R R + P આવો આપ્યું છે તો પહેલા તમે જોઈએ Q + R Q + R R + P R + P કેન્સલ P P Q Q ઇવી કેન્સલ 52 બે 104 એટલે છેદમાં બે વધ્યા બરોબર અને ઉપર વધ્યું છે R કૌંસ માં P + Q છેદમાં બે અને આમ ભી લખી શકાય 1/2 r કૌંસમાં p + q આમ ભી ચાલે કોઈ ભી રીતે ચાલે ઓકે હવે લાસ્ટ ક્વેશ્ચન તમારે કરવાના રહેશે ઓકે 4 એન્ડ 5 તમારે જાતે કરવાનું ઓકે ચાલો લાસ્ટ ક્વેશ્ચન એમાં શું કહે છે મિત્રો એમાં ભી ભાગાકાર કરવાના છે પણ એમાં તમારે અવયવ પાડીને પછી ભાગાકાર કરવાના રહેશે બરોબર આપણે ત્રીજા પ્રશ્નમાં જ્યાં જ્યાં અવયવ પાડવાની જરૂર પડી હતી ત્યાં પાડ્યા હતા ને એવી જ રીતે તમારે આમાં ભી કરવાનું છે તો એમાં પહેલો દાખલો લઈએ કે ભાઈ y² + 7y y² + 7y + 10 એને ભાગ્યા y + 5 તો મિત્રો તમે જોઈએ આપણે જોઈએ તો કે અંશમાં છે ને દ્વિઘાત બહુપદી છે ત્રિપદી મેં તમને કીધું હતું ત્રિપદીના અવયવ આપણે શીખી ગયા છે બે રીતે ત્રિપદીના અવયવ પડે છે પહેલી રીત છે પૂર્ણ વર્ગ વાળી ઈવી મેં તમને કીધું છે પૂર્ણ વર્ગ ત્રિપદી કેવી રીતે ઓળખવી બરોબર તો પાછું કહી દઉં છું પૂર્ણ વર્ગ ત્રિપદીમાં પહેલું અને છેલ્લું પદ એ ધન હોવા જોઈએ બંનેનું વર્ગમૂળ મળતું હોવું જોઈએ ઉપરાંત મધ્યમ પદ છે એ આ બંને ગુણાકાર આ બંનેના વર્ગમૂળના ગુણાકારનું બમણું હોવું જોઈએ ઓકે તો એના એના અવયવ આપણે નીચે સમાધારિત પાડીએ છીએ બટ અહીં તમે જોશો તો પહેલું પદનું વર્ગમૂળ મળે છે બટ ત્રીજા પદનું વર્ગમૂળ નહીં મળતું તો આના અવયવ આપણે ભાગલા પાડીની રીતે કરવાના છે મેં તમને લાસ્ટ ટાઈમ અને એની આગળના લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું લાસ્ટ ક્વેશ્ચન આપણો 14.2 નો લાસ્ટ ક્વેશ્ચન છે એ રીતના પહેલાનો છેલ્લાનો ગુણાકાર કરવાનો છે ઈ ગુણાકાર જેટલો આવે એ રીતે તમારે મધ્યમ પદ સેટ કરવાનું છે ઓકે એ રીતના હોય પડશે તો તમે જોઈ પહેલાનો છેલ્લાનો ગુણાકાર 10 આવે છે 10 કેવા પ્લસ તો મધ્યમ પદ છે એ સરવાળા થી છૂટું પડે તો 10 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર 10 થાય સરવાળો 7 થાય તો કે 5 બે 10 5 ને બે 7 ઓકે તો આપણે આવી રીતે લખવાનું છે y² + 5y + 2y + 10 છેદમાં y + 5 ઉપર આ બે માંથી y કોમન નીકળે એટલે કે y + 5 બીજા બે માંથી 2 કોમન નીકળે એટલે y + 5 છેદમાં y + 5 પાંચ
आमा भी y plus 5 कॉमन निकले तो y plus 2 हो जाए ने छेदमा y plus 5 y plus 5 y plus 5 क्या वधियो y plus 2 आ तुम्हारा जवाब आ रीते ओके હવે બીજો દાખલો હવે એમ જ કરવાનો છે એ તમારે કરવાનો રહેશે ઓકે ચાલો ત્રીજો કરો ત્રીજા ની રકમ જોઈએ તો કે ભાઈ 5p વર્ગ માઈનસ 25p પ્લસ 20 ના છેદમાં p માઈનસ 1 હવે જોઈએ મિત્રો તમે પહેલા ઉપર જોશો ને કે મને 5 કોમન નીકળી શકે છે કારણ કે ત્રણેમાં 5 ના અવયવી છે અહીંયા 5 છે તો 5 પછી 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 5 4 20 તો એ પહેલા કાઢી લઈએ બરોબર તો ચાલો તો 5 કોમન કાઢો તો અંદર વધે p નો વર્ગ માઈનસ 5p પ્લસ 4 આવું વધે છે છેદમાં p માઈનસ 1 એઝ ઇટ ઇઝ હવે 5b એઝ ઇટ ઇઝ હવે આના અવયવ પાછા આપણે પાડવાના છે તો મિત્રો જો આમાં જ આપણે કન્ફ્યુઝન રહેશે કારણ કે આપણે જોવા જઈએ તો આનું વર્ગમૂળ મળે છે p આનું વર્ગમૂળ ભી મળે છે 2 મળે છે 2 પ્લસ b છે તો આપણે એમ માનીએ કે આના અવયવ પેલી રીતે પડે પૂર્ણવર્ગની રીતે પણ નહીં પડે શા માટે તો કે આ વચ્ચેનું પદ છે એ આપેલા વર્ગમૂળના ગુણાકારનું બમણું નહીં કારણ કે આનું વર્ગમૂળ p આનું વર્ગમૂળ 2 તો 2p ના બમણા કેટલા થાય 4p થાય પણ આયા તમને 5p આવતા છે એટલે એ રીતે નહીં ચાલે એટલે કે આના અવયવ આપણે આપણા લાસ્ટ દાખલા જે કર્યું એ રીતે કરશે 4 કા 4 પ્લસ 4 તો 5 છે 4 કા 4 4 ને 5 સમજ પડી તો આને આપણે લખીએ કેવી રીતે તો કે p નો વર્ગ માઈનસ 4p માઈનસ p હવે મેં તમને નિયમ ભી લખાવેલા છે પૂર્ણ વર્ગ ન હોય એવી ત્રણ પદીના અવયવના નિયમો મેં લખાયા છે કે ભાઈ સરવાળાથી છૂટું પાડવાનું થાય ત્યારે મધ્યમ પદની જે દિશાની હોય એ જ બંને છૂટા પાડવાની મૂકવાની બાદબાકી બાદ તમારે પ્લસને માઇનસ આવશે ઓકે પાછું છેલ્લું પદ છે પ્લસ 4 છેદમાં p માઇનસ 1 હવે જોઈએ મિત્રો તો ઉપર પહેલા બે પદમાંથી p કોમન નીકળે છે એટલે p માઇનસ 4 બીજા બે પદમાંથી માઇનસ 1 નીકળે એટલે કે p માઇનસ 4 છેદમાં p માઇનસ 1 હવે 5 p માઇનસ 4 p માઇનસ 1 છેદમાં p માઇનસ 1 p માઇનસ 1 p માઇનસ ક્યાં તો 5 ઇન્ટુ બ્રેકેટ p માઇનસ 4 ધીસ ઇઝ યોર આન્સર ઓકે ચાલો હવે ચોથો તમારો નંબર છે પાંચમો કરીએ ઓકે चौथो नंबर पांचवो क्लास वन 5pq इन ब्रैकेट p स्क्वायर माइनस q स्क्वायर छेद में 2p इन ब्रैकेट p प्लस q હવે મિત્રો આ p કેવી રીતે હશે ઉપર આવ્યો છે 5q હવે આ p નો વર્ગ માઈનસ q નો વર્ગ દ્વિપદીમાં ભી બે રીત છે એક સાદી અને પૂર્ણ વર્ગ તો આમાં જો બે બાજુ વર્ગમૂળ મળે છે તો કે હા મળે છે ને વચ્ચે માઈનસ છે તો કે ઓપન છે ને તો આના અવયવ કઈ રીતે પડે ત્રીજા સૂત્રથી એક કૌંસમાં બેનો સરવાળો બીજા કૌંસમાં બેની બાદબાકી ઓકે તો આના અવયવ આવી રીતે મળશે p + q p - q છેદમાં p + q p + q p + q ગયા વધ્યું શું 5q ઇન બ્રેકેટ p - q This is your answer. Okay. ચાલો હવે છઠ્ઠો નંબર પાડું છું સાતમો ગણાવું છું છઠ્ઠો તમારે ગણવાનો રહેશે ભાઈ હવે આપણે સાતમો જોઈએ તો સાતમામાં શું કીધું છે ભાઈ સાતમામાં તમને કીધું છે ભાઈ શું કીધું છે 39y³ ઇન બ્રેકેટ 50y स्क्वायर माइनस 98 अपॉन 26y स्क्वायर इन ब्रैकेट 5y प्लस 7
ओके तो मित्रों जो आए तो ओपन चैलेंज छवि ना छेद से वाइगन वाइस का छेद से आमा तुम्हारे अवयव पाड़वाना रहेसे ई अवयव पाड़वामा पहला तो कई सामान्य निकलस 50 માંથી ને 98 માંથી શું સામાન્ય નીકળી આપણે જોવાનું રહ્યું ઓકે તો આ બેમાંથી આપણે 7 તો નો નીકળે 2 નીકળશે 2 કોમન કાઢીએ બરોબર કારણ કે 50 છે 25 ને 50 98 છે 49 ને 98 તો એમાંથી પહેલા તો 2 કોમન નીકળશે આ બધું એમ નું રાખો ચાલો 39 y cube into 2 હવે in bracket 25 y square minus 49 એવું બનશે બરોબર બે બધું કે સામાન્ય કાઢ્યું છેદમાં ભી 26 y square 5y plus 7 એસે લેસ હવે તમે જુઓ આ 39 y ઘન into 2 હવે અહીંયા તમારે કેલા આવું બતાવવું પડે ને 5y નો સ્ક્વેર માઈનસ 7 નો સ્ક્વેર છેદમાં 26y સ્ક્વેર 5y પ્લસ 7 ઓકે હવે જો મિત્રો 39y ક્યુબ ઇન્ટુ 2 હવે આના ઉપયોગ કેમ પડશે તો કે ભાઈ એક કૌંસમાં 2 નો સરવાળો એક કૌંસમાં 2 ની બાદબાકી છેદમાં 26y સ્ક્વેર 5y plus 7 तो 5y plus 7 5y plus 7 क्या 13 में 26 13 करी 39 ना y square અને આ ઉપર એક y વધે ઓકે હવે ઉપર વધ્યું 3y in bracket 5y minus 7 this is your answer ઓકે હવે અને પછી નું સ્વાધ્યાય ઇન નેક્સ્ટ લેક્ચર માં રાખીશું એટલે આપણો ચેપ્ટર પૂર્ણ થઈ જશે ओके आज आप ऐसे भी रखिए सदैव चौथ पॉइंट डे इनो प्रश्न चार ने पांच आज आप ऐसे करियो त्यास सदैव आप ऐसे रजा लेंगे खूब खूब धन्यवाद।